બિલીમોરામાં લોકો છેલ્લા કેટલાય દિવસોથી મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ખુલ્લા વાતાવરણમાં ઘાસ કુંડામાં તેમજ ગંદકીમાં અને ઠંડા પાણીવાળા વિસ્તારમાં મચ્છરો રહેવાનું પસંદ કરે છે. 7 દિવસની લાઈફ સાયકલમાં મચ્છર આખા દિવસમાં 50 મીટરથી લઈને 50 કિલોમીટર સુધી સફર કરી શકે છે. આ ખુલ્લી ગટર પાણીવાળા વિસ્તારમાં ફૂલી ફાલી રહ્યા છે. તંત્ર જ્યારે બિલીમોરાના વિસ્તારમાં દવાનો ધુમાડો કરી રહી છે, પ્રજાની સાથે શાસકો પણ આ મચ્છરોના ત્રાસથી કંટાળી ગયા છે. આપ સાહેબ, જે મને બિલીમોરાના મચ્છરની જે વાત કરી રહ્યા છો, તો મચ્છરનું ખરેખર જો બિલીમોરાની અંદર મચ્છરથી આપણે છુટકારો મેળવવો હોય તો બિલીમોરાની અંદર સૌથી મોટી બે ફેક્ટરીઓ આવેલી છે. તે પહેલી એક ફેક્ટરી છે ઓક્સોડાઇઝ પોન્ડ, કે જે આજે વર્ષોથી પાણી આવે છે, તો તેના અંદર ફાઇલેરિયા મેલેરિયા દ્વારા ટોટલી ગપ્પી ફિશ નાખવી જોઈએ, બળેલું ઓઇલનો છંટકાવ કરવો જોઈએ, અને આમાં તમામ જવાબદારી ફાઇલેરિયા મેલેરિયાના અધિકારીઓની છે. બીજી એક વસ્તુ કે આ મોટામાં મોટી એક ફેક્ટરી છે અને આ મચ્છર કેટલા કિલોમીટર દૂર જઈ શકે તે SSIને ખબર છે. એક મચ્છરનું બિલ્ડિંગ અહીંયા પાકે તે ક્યાં સુધી જાય, કેટલા રોગ થાય છે. અહીંયા હાથી પગાવો પણ મળ્યા છે અમારા દલિત અને પછાત એરિયાની અંદર. જ્યારે અહીં અંબિકા બ્રિજ પાસે આવેલા તલોદ રોડની બાજુમાં ગટરની ખુલ્લી નદી વહી રહી છે, જ્યાં મચ્છરો વધુ પ્રમાણમાં વિકસી રહ્યા છે. ખુલ્લી તેમજ ઉભરાતી ગટરમાં કોઈ કેમિકલ નાખી પાણીમાં રહેલ જીવાતને મારવી જોઈએ, તેમજ આ ખુલ્લામાં વહેતા ગટરનો પાણીનો યોગ્ય નિકાલ થવો જોઈએ તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે. બીજી એક સૌથી મોટી વાત કરું કે બિલીમોરાની અંદર સૌથી મોટી ફેક્ટરી જે ગણી શકાય, જે મોરાઈ માતાનું મંદિર છે, મોરાઈ માતાના મંદિરની આગળ જ્યુબેલી તળાવ છે, તેની બાજુમાંથી એક બોક્સ કન્વર્ટ જઈ રહી છે અને એ પાણી સીધું બહાર જઈ રહ્યું છે. હવે એ જે બહાર જાય છે ત્યાં વારંવાર પાળો તૂટી જવાથી એક મોટું તળાવ બની જાય છે અને અંબિકા નદી સુધી પહોંચી જાય છે. વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ એનું નિરાકરણ આવતું નથી. ફક્ત ને ફક્ત એની વિઝિટ લઈ જે તે અધિકારી લાગતા વળગતા હોય, કે જે તે રાજકીય ક્ષેત્રે હોય તેણે, એને કે જે પ્રતિનિધિ ચૂંટાયા હોય તેણે, કે એણે ધ્યાન દોરાવી અને એનું અમલવારી કરવી જોઈએ. પણ મને એવું લાગે છે કે રાજકીય પક્ષના અધિકારીઓ હોય કે પદાધિકારી હોય, તે કોઈ એકબીજાનું સાંભળતા નથી, ફક્ત ટાઈમ પાસ કરે છે. અને બિલીમોરાની જનતાને આ બે જ વસ્તુથી જો નહીં મળે તો તમે કહો તે હું હારી જવા તૈયાર છું. આ બે વસ્તુ થઈ જાય તો ટોટલી બિલીમોરાની અંદર મચ્છરનો ઉપદ્રવ મટી જશે. NTC ન્યૂઝ નવસારી.